ભરૂચમાં બંધ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી છે. દુકાન બંધ કરાવવા માટે કાર્યકરોની દાદાગીરી સામે આવી છે, જેમાં હાર્ડવેરના વેપારીની દુકાન પરાણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દુકાનદારે સમગ્ર ઘટનાના સીસીટીવીના ફૂટેજ મૂક્યા છે સોશિયલ મીડિયા ઉપર. તો અત્યારે ભારત બંધનું કોંગ્રેસ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા, તેમણે તેમની દાદાગીરી સામે આવી છે. ખાસ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બંધનું એલાન છે અને જે વિરોધ પ્રદર્શન છે તે શાંતિપૂર્વક કરવામાં આવશે. ભારત ચુડાસમા વિષય પર વાતચીત કરવા માટે ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. જી ભારત, અત્યારે ભરૂચમાં બંધ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ જે દાદાગીરી કરીને દુકાન બંધ કરાવી છે, શું વિગતો? ચોક્કસ જણાવ્યું નુપુર, જે ભારત બંધનું એલાન હતું અને તે દરમિયાન ભરૂચમાં વિવિધ સ્થળોએ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા દુકાનો અને બજારો બંધ કરાવવામાં આવ્યા હતા, ત્યારે ભરૂચના જ ધાડેશ્વર રોડ વિસ્તારમાં આઇનોક્સ મલ્ટીપ્લેક્સની સામે એક હાર્ડવેરની દુકાન આવેલી છે, ત્યાં કોંગ્રેસી કાર્યકરો ટોળામાં બંધ કરાવવા ગયા હતા અને દુકાનદાર સાથે રકઝક થઈ હતી, જેમાં દાદાગીરી સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓએ દુકાન તો બંધ કરાવી દીધી, પરંતુ ત્યારબાદ જે દુકાનદાર બહાર ઉભા હતા તેના શોપના ઓટલા પર જ તો ત્યાં તેમની સાથે હાથાપાઈનો પણ મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી દુકાનમાં લાગેલા, જેથી દુકાનદારે એ સોશિયલ મીડિયામાં એને વાયરલ કર્યા હતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓની પર આક્ષેપ કર્યા હતા કે તેઓએ આ જે કર્યું છે તે ખૂબ જ ખોટું કર્યું છે. જી નુપુર. જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ. તો સમગ્ર અલગ અલગ રાજ્યોમાં જે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, બંધનું એલાન કર્યું હતું, તેમાં દાદાગીરી તેમની સામે આવી છે અને હાર્ડવેરની દુકાનમાં તેમણે જબરદસ્તીથી દુકાન બંધ કરાવી છે.